ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. હવે રાજ્યના ગરીબ મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સારવાર મળી રહી છે. આવો જોઈએ અમારી વિશેષ રજૂઆત 100 દિવસ 7 સહકાર અને સેવામાં દાહોદના આવા જ લાભાર્થીની વાત. આ છે ચિરાગભાઈ, જેઓ દાહોદ અનસ ગામ ખાતે ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને 4 વર્ષ પહેલા કિડનીની બીમારીનો ખ્યાલ આવ્યો. હવે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં વ્યાજે પૈસા લાવી સારવાર કરવાનો વારો આવ્યો. પણ આજે જ્યારે તેમને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નિઃશુલ્ક ડાયાલિસિસની સારવાર મળી રહી છે, અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુની સારવાર નિઃશુલ્ક મેળવી છે. મને છેલ્લા 4 વર્ષથી કિડનીની બીમારી છે અને હું જે આયુષ્યમાન મા કાર્ડ યોજનાનો લાભ લઈ રહ્યો છું, બહુ સારું સરકારની યોજના છે. પહેલાં પ્રાઇવેટમાં જ્યારે મેં ટ્રીટમેન્ટ લેતો હતો ત્યારે બહુ ખર્ચો પૈસા થતા હતા. પછી મેં જ્યારે એ કાર્ડ કઢાવ્યું અને જ્યારે હું એમાં યોજનાનો લાભ લઈ રહ્યો છું, બહુ સારી યોજના છે. આમ ચિરાગભાઈ જેવા અનેક લાભાર્થીઓ આરોગ્યની સેવાઓનો લાભ મેળવી રહ્યા છે. એકમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.